તો કામિનીબેન સૌથી પહેલા ભેળ બનવાની છે કે પૂરી બનવાની છે? પૂરી. પહેલા પૂરી બનવાની. ઓકે, તો એની શું ખાસિયત છે? આ એક્ચ્યુઅલમાં આજે પૂરી બનવાની છે એ મઠરી તરીકે ભી તમે ખાઈ શકો. ફિલિંગમાં અત્યારે આપણે મમરીની ચાટ લઈએ છીએ, કંઈ પણ ફિલિંગ લઈ શકો. કંઈ જ ના હોય તો સલાડ બનાવીને પણ એની અંદર મૂકીને આપણે સર્વ કરી શકીએ છીએ. અચ્છા, ઓલ ઇન વન. યસ, ઓલ ઇન વન. કેમ કે નવરાત્રીનો એવો સમય છે કે રોજ જુદું જોઈએ. હવે પૂરી બનાવીને રાખી હોય તેમાં ફિલિંગ આપણે ચેન્જ કરી દઈએ તો ગમે, કંઈ જ ના હોય ને પાપડનો ભૂકો કરવાનો અને કાંદા ને મસાલો નાખી દેવાનો. મસ્ત લાગે, છુંદો બી સારો લાગે. હું તો એવું બી કરું. ગુડ આઈડિયા. ઓકે, સામગ્રી છે ને? તીખી મમરી છે, મકાઈનો લોટ, ગળ્યા શક્કરપારા, દાડમ, મેંદો, ટામેટા, ચણા લોટ, ચાટ મસાલા, કોથમીર, કાંદા, લીલા મરચા, લીંબુનો રસ અને કસૂરી મેથી. સ્ટાર્ટ કરીએ તો? શ્યોર. પહેલા આપણે લોટ બાંધીશું. મકાઈનો લોટ લઈએ છીએ 2 ટીસ્પૂન, ચણાનો લોટ લઈએ એ બી 2 ટીસ્પૂન, અને મેંદો લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો, એટલે હાફ બાઉલ જેટલો મેંદો જાય. કસૂરી મેથી થોડી આગળ પડતી લેવાની મીઠું સ્વાદ અનુસાર, અને મરચું એ લગભગ 1/4 ટીસ્પૂન જેટલું લઈએ છીએ આપણે, અને 2 ટેબલ સ્પૂન જેટલું મોણ લઈ લઈશું. ભાખરીની કણક હોય ને એ ટાઈપની કણક તૈયાર કરીશું. મઠરીની જેમ જ હોય ને, કઈ વાંધો ના આવે. આ રીતે એટલું આમ સરસ લોટ બંધાવવો જોઈએ કે આપોઆપ હાથમાંથી છૂટું પડી જાય. આપણે લુવા લઈ લઈએ, વણવાની નથી, હાથથી જ પ્રેસ કરવાની છે. થોડું બોટનો શેપ હોય ને એ રીતે અંગૂઠાથી પ્રેશર આપી દેવાનું વચ્ચે. આ એજીસ છે ને એ જો આ રીતે પતલા કરતા એકદમ પતલું થઈ જવું જોઈએ. ફોક લઈ અને થોડું પ્રેસ કરી દેવાનું, સાઈડમાં બી લેવાનું જેથી ફૂલે નહીં. અને જેમ અત્યારે આપણે કસૂરી મેથીની ફ્લેવર આપી છે એવી રીતે બીજી બધી ફ્લેવર્સ આપી શકીએ? ખુશ ફાઇન લાગે. આપણી ચોઈસ છે એમાં કે ચાટ મસાલો છે, પાઉંભાજી મસાલો છે, છોલે મસાલો છે, અજમો ને મીઠું, હા એ પણ સરસ લાગે. ઓકે, તળી લઈએ. કેવી થવા દઈશું એને? એકદમ ગોલ્ડન કલર ની અને સ્લો ફ્લેમ પર થવા દેવાની. ઓકે, ગેસ બંધ કરી દઈશું. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયા. હવે મમરીની ચાટ બનાવી લઈએ. મમરીની ચાટ એ ઓલ ટાઈમ ફેવરેટ છે. આ તીખી મમરી લઈએ છે હાફ બાઉલ અત્યારે, એની સાથે ગળ્યા શક્કરપારા. મમરી અને ગળ્યા શક્કરપારા, આ બંનેનું કોમ્બિનેશન કેવું લાગે? ફાઇન લાગે એકદમ. પણ ગળ્યા શક્કરપારા બહુ જ ગળ્યા નહીં કરવાના, અને એકદમ ક્રિસ્પી કરવાના. હા હા, મસ્ત. અને ઝીણા છે? હા એકદમ, સાઈઝ મતલબ પેલું મર્જ થઈ જાય એ રીતે નાના કરે છે. આ તો ટેસ્ટ કરવું પડશે. એટલે જ મેં કીધું કે થોડું ટ્વિસ્ટ છે. આપણે ગળી ચટણી નથી લેતા, એટલે થોડી થોડું ગળપણ આવે એ રીતે લીધું. અચ્છા, ઓકે. દાડમ લઈએ છે, 1.5 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. લીલા મરચા છે એ લગભગ 1/2 ટીસ્પૂન જેટલા. ટામેટા છે
એ એક ટેબલ સ્પૂન જેટલા લઈએ છે. કાંદા છે એક ટેબલ સ્પૂન. આ બધું આપણે આપણી ચોઈસથી આપણા ટેસ્ટ પ્રમાણે નાખી શકીએ છીએ. એક વખતે બાસ્કેટ રેડી હોય એટલે તમે થાકીને આવ્યા હો ગરબામાંથી એટલે બસ આ રેડી કરી અને એમાં ફિલ કરીને એન્જોય. અને અત્યારે કેવું છે કે બધી વસ્તુ આપણે ચોક કરીને ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં હોય જ એટલે આરામથી કરી શકાય. કોથમીર લઈએ, થોડું મીઠું લઈશું સલાડ પ્રમાણે, હાફ ટીસ્પૂન ચાટ મસાલો, એક ટીસ્પૂન લીંબુનો રસ, ચપટી લાલ મરચું, બધું મિક્સ કરી લઈએ. હવે મસાલા સિંગ લઈએ. યસ, આનો ક્રંચ બી બહુ સરસ લાગે અને હું તો રતલા બી સેવ બી નાખું. જેટલી વસ્તુ નાખો સરસ જ લાગવાની છે, કારણ કે આ જે ચાટ છે બધાને ભાવતી હોય અને આમાં આપણી ચોઈસથી આપણે બધી વસ્તુ અંદર એડ કરી શકીએ. હવે પૂરીમાં આપણે ફિલ કરી દઈએ. એક સ્પૂન જેટલું આવે, કારણ કે નાના બાઇટ્સ કર્યા છે આપણે. તો તૈયાર છે મમરી બાસ્કેટ ચાટ. વટાણામાંથી એક ઇન્ટરેસ્ટિંગ કરી શીખ્યા પછી હવે એવી જ એક યુનિક રેસિપી શીખીએ અને એ છે વટાણા અને ફુદીના પરાઠા. યસ, ખૂબ જ સરસ કોમ્બિનેશન છે અને રોજબેરોજ તમે આ બનાવી અને ખાઈ શકો. અને હા, આની ખાસિયત એ છે કે તમે ટિફિનમાં પણ જો આપશો તો બાળકોને અને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને ટિફિનમાં ભરી શકાય એવી રેસિપી પણ છે, કેમ કે આનું ટેક્સચર જે છે એ ખૂબ જ સરસ રહે છે. તો ચાલો શીખીએ વટાણામાંથી, અને હા, ગ્રીન વટાણામાંથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી. અને આ રેસિપી માટે જોઈશે ગ્રીન વટાણા બોઇલ્ડ, ઘઉંની કણક છે બાંધેલી, મીઠું જોઈશે, ગરમ મસાલો, આદુ મરચા લસણની પેસ્ટ, બટાકા, ઘી, ચાટ મસાલો, પનીર, કોથમીર, લીંબુ અને ખૂબ જ સરસ ફ્લેવરફુલ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ફુદીનો. વટાણા અને ફુદીનાનું કોમ્બિનેશન ખૂબ જ ક્લાસિક લાગે છે આમાં. ચલો તો શરૂઆત કરીએ વટાણા ફુદીના પરાઠા બનાવવાની. સૌથી પહેલાં આપણે બનાવીશું સ્ટફિંગ. સ્ટફિંગ માટે બર્નર ઓન કરીએ, તેલ લેવાનું છે, બે ટીસ્પૂન જેટલું ઓઇલ લઈશું. હવે એમાં થોડુંક ઉમેરીશું જીરું. આમાં અજમો પણ લઈ શકાય અને હા, આની સાથે ઓનિયન લેવી હોય તો એ પણ સરસ લાગશે, પણ અત્યારે આપણે આમાં ઓનિયન નથી લેતા. અને ઇવન અજમો નાખશો તો કોઈ પણ કઠોળ હોય એની સાથે અજમો નાખવાથી એ વાયડું નહીં થાય, કેમકે દરેકે દરેક કઠોળની પ્રકૃતિ એવી હોય કે વાયુ કરે, એટલા માટે હંમેશા અજમાથી એને બેલેન્સ કરવામાં આવે છે. જીરું સેજ તતડે એટલે આમાં ઉમેરીએ છે આદુ મરચા અને લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી, અને ખાસ થોડાક તીખા હોય એવા મરચા લેવાના છે. આદુ મરચા સંતળાય પછી આમાં આપણે ઉમેરીશું વટાણા. વટાણાને 7-8 કલાક માટે પલાળી અને પછી એને પ્રેશર કુક કરી લીધા છે મીઠું નાખીને. આનું થોડુંક જે પાણી છે એ બળવા દેવાનું છે. વટાણા મેક્ઝિમમ ઉપયોગ જે થાય છે એને ફ્રોઝન કરીને થતો હોય છે. સિઝનમાં જ્યારે વટાણા આવે
ત્યારે તો આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ સાથે સાથે એને ફ્રોઝન પણ કરવામાં આવે છે અને આવી રીતે ડ્રાય ફોર્મમાં એટલે કે કઠોળના ફોર્મમાં પણ એનો ઉપયોગ થતો હોય છે અને ખૂબ જ વર્સેટાઇલ છે. વટાણા ન હોય તો કોઈ પણ વાનગી જાણે અધૂરી લાગે, પછી એ રાઈસની ઉપર થોડાક વટાણા હોય તો પણ એને એક બ્યુટી એડ કરે છે. વટાણાનું થોડુંક પાણી બળે પછી એની અંદર ઉમેરીશું બાફેલા બટેકા. અત્યારે હાફ કપ જેટલા બટેકા લીધા છે અને હવે આમાં મસાલો કરીશું. મીઠું ઉમેરીએ છીએ. આ પરાઠાનું સ્ટફિંગ તમે લાલ મરચું પણ નાખી શકો અને અવોઇડ પણ કરી શકો, પણ અત્યારે આજે આપણે લાલ મરચું આમાં અવોઇડ કરીએ છીએ. થોડુંક ધાણા જીરું, ચપટી જેટલી હળદર. હવે આમાં ઉમેરીએ બિરયાની મસાલો અથવા તો ગરમ મસાલો. અત્યારે હું બિરયાની મસાલો લઈ રહી છું, હાફ ટીસ્પૂન જેટલો, અને ચાટ મસાલો એ પણ હાફ ટીસ્પૂન જેટલો. મિક્સ કરી લઈએ. બસ બર્નર ઓફ કરી દઈએ. આમાં થોડુંક મોઇશ્ચર રહેવું જોઈએ, એવું નહીં કે એકદમ ડ્રાય કરી દેવાનું. જો એનું મોઇશ્ચર સાવ જતું રહેશે તો થોડી વાર પછી વટાણા જે છે એ પાણી શોષી લેશે અને કોરા થશે. એટલે હંમેશા થોડુંક મોઇશ્ચર હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો. હવે આમાં ઉમેરીએ કોથમીર અબાઉટ 2 ટેબલસ્પૂન અને ફ્રેશ ગ્રેટેડ પનીર. મટર અને પનીર આ બંને કોમ્બિનેશન જે છે એ દરેકે દરેકનું ફેવરિટ છે અને કોમ્બિનેશન લાગે છે પણ બહુ સરસ, પછી એ મટર પનીરની સબ્જી હોય કે પછી મટર પનીરના પરાઠા હોય. એટ ધ લાસ્ટ થોડુંક લેમન જ્યુસ અબાઉટ 1/2 ટીસ્પૂન અને ફ્રેશ ચોપ્ડ ફુદીનો. આ પરાઠામાં ફુદીનાની જે ફ્લેવર જે છે એ બહુ સરસ લાગે છે અને ફુદીનો કોઈ પણ વાનગી હોય એમાં બિલકુલ છાનો ન રહે અને એની હાજરી જે છે એ વર્તાય જ. ફુદીનો આમ પણ ખૂબ જ કુલિંગ ઇફેક્ટ આપે છે અને કોઈ પણ કઠોળની સાથે આવી રીતે ફુદીનો છે કે એવા હર્બ્સ નાખવાથી એને વધારે ડાયજેસ્ટેબલ બનાવે છે. અને કોઈ પણ કઠોળની સાથે આંબલી, લીંબુ, દહીં આ બધી વસ્તુ કમ્બાઈન કરવાનું રીઝન એ છે કે એનાથી કઠોળનું જે પ્રોટીન જે છે એ ડાયજેસ્ટેબલ બનતું હોય છે. હવે આને ફરીથી મિક્સ કરી લઈએ. અને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ સ્ટફિંગનો ઉપયોગ ખાલી પરાઠા બનાવવા માટે જ નહીં પણ સેન્ડવિચ બનાવવામાં પણ બહુ જ સરસ રીતે થઈ શકશે અને હા, સમોસા પણ બહુ જ સરસ લાગશે. સમોસા તો આનાથી બનાવશો તો ખૂબ જ યુનિક લાગશે, પણ અત્યારે આપણે બનાવીએ છીએ પરાઠા. સ્ટફિંગ થોડુંક ઠંડુ થાય એટલે પરાઠા બનાવીએ. યમી યમી ટેસ્ટી ટેસ્ટી ચટપટું સ્ટફિંગ તૈયાર છે. અમારેથી બિલકુલ રાહ નથી જોવાતી, જલ્દી જલ્દી પરાઠા બનાવી લો. પરાઠાનો લોટ બાંધીને રાખ્યો છે. એઝ યુઝ્યુઅલ ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી અને થોડોક ઢીલો ઘઉંનો લોટ બાંધેલો છે એમાંથી આપણે પરાઠા બનાવીએ. પરાઠા હું હંમેશા કહેતી હોઉં છું કે આઈધર પંજાબી સ્ટાઇલ અથવા તો ગુજરાતી સ્ટાઇલ બનતા હોય. પંજાબી સ્ટાઇલ એટલે આટલા મોટા પાટલી જેટલા અને ગુજરાતી સ્ટાઇલ એટલે નાના નાના. આપણે આપણે ગુજરાતીઓ હંમેશા બહુ જ ડેલિકેટ વસ્તુ ખાવા માટે ટેવાયેલા હોય છે. જેમ કે રોટલી હોય તો નાની નાની ફુલકા રોટલી જોઈએ, પણ પંજાબી ખાય તો એને હંમેશા થોડુંક હેવી ફૂડ જોઈતું હોય છે. અત્યારે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલના પરાઠા. જો તમારે વધારે પરાઠા વર્કઆઉટ કરવાના હોય તો હંમેશા આવી રીતે થોડાક રાઉન્ડ બોલ્સ બનાવીને રાખી મૂકો જેથી દરેક વખતે જ્યારે તમે સ્ટફિંગ કરો ત્યારે તમારા હાથ ન બગડે. આ જ વસ્તુ એપ્લાય થાય છે ખાસ કરીને જ્યારે તમે પૂરણ પોળી બનાવતા હોય ત્યારે પણ. જો પૂરણને આવી રીતે બોલ્સ બનાવીને રાખશો તો વર્ક મેસી નહીં થાય અને ખૂબ જ સરસ ચીવટ સાથે અને ચોખ્ખું કામ થશે.
પરાઠું વણાઈ ગયું છે, હવે આને શેકીએ. એવી જ રીતે બીજું પરાઠું બનાવીએ. આ પરાઠાને કુક કરીએ છીએ ઘીમાં. પરાઠા જ્યારે ઘીમાં કુક થતા હોય ત્યારે એની સુગંધ જ કંઈક અલગ હોય છે. યસ, બંને બાજુ ક્રિસ્પી ગોલ્ડન શેકી લઈશું. વટાણામાંથી ઉસો અમેઝિંગ પરાઠા તૈયાર છે, ખૂબ જ ચટપટા અને ટેસ્ટી છે. હવે આને સર્વ કરીએ. આ પરાઠાને મેં અત્યારે સર્વ કર્યા છે દાડમના રાયતા સાથે અને ટોમેટો કેચઅપ સાથે. મંદિરમાં વાગતો ઘંટનાદ હોય કે સ્કૂલમાં વાગતો બેલ હોય કે પછી ઘરમાં વાગતી કુકરની વિસલ હોય, આ બધા અવાજ એવા છે કે વાતાવરણને ખૂબ જ જીવંત કરી દે. અને રસોડામાં જ્યારે કુકરની વિસલ વાગે અને જે સોડમ છૂટે ને ત્યારે ઘરનાને ભૂખ લાગી હોય કે ન લાગી હોય, પણ એ રસોડામાં અથવા તો ડાઇનિંગ ટેબલ તરફ ખેંચાઈ જ આવશે અને એ લોકોની ભૂખ ઉગળી જશે. આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી રેસિપીઝ બનાવીએ છે. ચલો આજે હું તમને પૂછીશ કે તમારી પાસે સફેદ વટાણા અથવા તો લીલા વટાણા હોય તો એમાંથી તમે શું બનાવો છો. તમે કહેશો, લો આટલો સિમ્પલ સવાલ, રગડો બનાવવાનો. યસ, મને ખબર છે કે વટાણામાંથી સૌથી મેજર જો કોઈ વસ્તુ તમે બનાવતા હોય તો એ છે વટાણાનો રગડો. પણ આજે હું તમને એમાંથી કંઈક ડિફરન્ટ બનાવતા શીખવાડીશ. ચલો આજે કંઈક એવી જ યુનિક રેસિપીઝ તરફ આપણે વધીએ અને વટાણાનો ઉપયોગ કરી અને સરસ મજાની વાનગીઓ બનાવીએ, જેથી કરીને તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો આ ખૂબ સરસ કઠોળનો. તો હવે કુકર ખોલીએ. આહા, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. અને અત્યારે મેં બાફીને રાખ્યા છે સફેદ વટાણા. યસ, અને વટાણા બાફવા માટે પણ એની એક પર્ટિક્યુલર સ્ટાઇલ છે. હંમેશા તમે એ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ કોઈ કઠોળને તમારે એવી રીતે બાફવું હોય કે આખું રે છતાં પણ ચડી જાય, તો હંમેશા કોઈક ડબ્બામાં અથવા તો સ્ટીલની તપેલીમાં આવી રીતે એને મૂકી નીચે પાણી મૂકીને એને કૂક કરશો તો એ કઠોળ ચડી પણ સરસ જશે અને કુકરમાંથી એ બિલકુલ ઉભરાશે પણ નહીં. ખાસ કરીને જ્યારે રોજબેરોજ વપરાતી તુવેરની દાળ તમારે કૂક કરવાની હોય અને તમે જો એને ડાયરેક્ટલી કુકરમાં મૂકશો તો હંમેશા ઉભરાતી હોય છે અને આખું કિચન ગંદુ થતું હોય છે. તો એ તુવેરની દાળમાં થોડું પાણી મૂકી આવી રીતે ડબ્બો અથવા તો કોઈ તપેલી આવી રીતે કુકરમાં મૂકશો તો એ કોઈ દિવસ ઉભરાશે નહીં અને તમારું કિચન ક્લીન રહેશે, પ્લસ દાળ ખૂબ જ સરસ ચડી જશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ સાથે આપણે શેર કરીએ આજની રેસિપી, અને એ છે ખૂબ જ યુનિક એવી વટાણા અને બદામની કરી. યસ, ખૂબ જ ડિફરન્ટ કોમ્બિનેશન છે, પણ જ્યારે તમારા ઘરે બનાવશો ત્યારે રગડાને ભૂલી જશો અને આ કરીને તમે સ્થાન આપશો તમારા ડેઈલી ડાયટમાં. આ કરી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સફેદ વટાણા તો છે જ, સાથે સાથે આદુ મરચાં લસણની પેસ્ટ, કોકોનટ મિલ્ક, લીંબુ, ધાણા, ખાંડ, બ્લાન્ચ કરેલી બદામ છે, તજ લવિંગ અને ઇલાયચી, મરી અને બોરિયા મરચા અથવા તો સૂકા લાલ મરચા જોઈશે, સાથે સાથે જોઈશે થોડુંક મીઠું અને કોથમીર. આ કરીમાં ફ્રેશ રોસ્ટેડ મસાલાની જે મજા જે છે એ જ ખૂબ સરસ છે. શરૂઆત કરીએ આપણે રોસ્ટ કરવાથી. સૌથી પહેલા આપણે લઈએ છે ધાણા. 2 ટેબલસ્પૂન ધાણા લઈએ છે, સાથે લઈએ છે 1/2 ટીસ્પૂન જેટલા મરી. આમાં જે તીખાશ જે છે એ મરીની જ આવશે. અત્યારે આ મસાલો આપણે બનાવીએ છીએ 1 ટાઈમ યુઝ થાય એટલો જ. અને 2 થી 3 લવિંગ. કોઈ પણ કરી જ્યારે બનાવો ત્યારે જેટલો તમે ફ્રેશ રોસ્ટેડ મસાલો યુઝ કરશો
તો એની અરોમા કંઈક અલગ જ હશે અને એ ખાવાની પણ ખૂબ જ મજા આવશે. યસ, આ ખૂબ જ સરસ શેકાઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સેજ વરાળ નીકળે પછી આપણે આને ચર્ન કરીશું. યસ, હવે આને ગ્રાઇન્ડ કરીએ. આ મસાલાને બહુ બારીક નથી કરવાનો, થોડોક રફ ગ્રાઇન્ડ કરવાનો છે. યસ, ખૂબ જ એરોમેટિક એવો મસાલો તૈયાર છે. હવે આપણે આગળ પ્રોસેસ કરીએ. હવે આપણે શરૂઆત કરીએ કરી બનાવવાની. વટાણાની સાથે ઘી અથવા તો બટર, એ જો ફેટ એની સાથે તમે યુઝ કરશો અથવા તો થોડુંક હાફ હાફ મિક્સ કરશો ઓઇલ સાથે, તો એની ફ્લેવર બહુ જ સરસ રિલીઝ કરશે. અને તમે નોટિસ કર્યું છે કે રગડા પેટીસમાં જો પેટીસ પણ જો તમે થોડી ઘીમાં શેકીને એની સાથે ખાશો તો રગડાનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ બનશે. ઘી લઈશું. હવે આમાં થોડુંક એડ કરીએ જીરું, મરચા, એક ટુકડો તજનો અને ઇલાયચી આમાં મૂકીએ છે. 2-3 ઇલાયચી સેજ આવી રીતે એનો પોડ ખોલી અને પછી મૂકવાની છે. થોડુંક જીરું સંતળાય એટલામાં એડ કરીએ છે આદુ મરચા અને લસણની પેસ્ટ, અબાઉટ 1 ટેબલ સ્પૂન. થોડુંક કુક થાય એટલે આમાં થોડુંક પાણી એડ કરીએ છે. હવે આમાં એડ કરીશું ખૂબ જ ફ્લેવરફુલ એવો જે મસાલો આપણે પ્રિપેર કર્યો છે, એ અબાઉટ 2 ટેબલ સ્પૂન. આ કરીની ફ્લેવર અમેઝિંગ છે. જ્યારે તમે આને ઘરે બનાવશો ત્યારે દૂર દૂર સુધી આની સુગંધ આવવાની છે. હવે આમાં ઉમેરીએ આપણે વટાણા. તમે જોઈ શકો છો કે વટાણા આખા છે પણ છતાં ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. અત્યારે 1 કપ આપણે વટાણા લીધા છે. વટાણા જે છે એ ન્યુટ્રિશનલી ખૂબ જ રીચ છે. સૌથી પહેલાં તો એ સારામાં સારો સોર્સ છે પ્રોટીનનો. એ સિવાય એમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ રહેલા છે અને ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ રહેલા છે. હવે આને સીઝન કરીશું મીઠું, ખાંડ અને હળદરથી. સોલ્ટ લઈએ છે ટુ ટેસ્ટ, સુગર 1/2 ટીસ્પૂન જેટલું. આમાં આપણે કોકોનટ મિલ્ક પણ એડ કરીએ છીએ એટલે એની પોતાની પણ એક સ્વીટનેસ આમાં એડ થશે. હવે થોડી હળદર ઉમેરીશું. હવે આમાં ઉમેરીશું કોકોનટ મિલ્ક. કોકોનટ મિલ્ક જો અવેલેબલ ન હોય તો બિલકુલ ચિંતા નહીં કરતા, અડધું નાળિયેર જે છે એનો થોડોક બ્રાઉન પાર્ટ કાઢી મિક્સીમાં એને ક્રશ કરી અને આમાં ઉમેરશો તો પણ એટલી જ સરસ કરી બનશે, એટલે બિલકુલ ચિંતા નહીં કરતા. આ કરીમાં બહુ એવા સ્પાઇસીસ નથી પણ અરોમા અફલાતુન છે. હવે આમાં ઉમેરીશું બ્લાન્ચ કરેલી બદામ. હવે થોડુંક પાણી ઉમેરીએ. તમને થાઈ કરી ખબર છે, આઈ થિંક બધાને ભાવતી હશે. બસ તો આ કરીનો ટેસ્ટ પણ એને ખૂબ જ મળતો આવે છે એટલે તમે ખરેખર આ એન્જોય કરશો. આને હવે કવર કરી અને 5-7 મિનિટ સુધી આને સિમર થવા દઈશું. કરી સિમર થાય અને ત્યાં સુધી આપણે સુધારી લઈએ ધાણા અને લીંબુ.
બસ આને 1-2 મિનિટ વધારે કુક કરીશું જ્યાં સુધી એકદમ સરસ આનું પાણી થોડું બધું મિક્સ થઈ જાય. કરી ખૂબ જ સરસ રીતે કુક થઈ ગઈ છે, હવે ઓપન કરીએ. યસ, સૌથી છેલ્લે આપણે ઉમેરીશું એમાં ધાણા. અને થોડોક લીંબુનો રસ. જો આમાં ઉમેરવું હોય તો થોડોક આંબલીનો પલ્પ પણ નાખી શકાય ખટાસ માટે, એ પણ સરસ લાગે. સર્વ કરીએ. ઉપરથી થોડી બ્લાન્ચ કરેલી બદામ મૂકીએ. તમારા ઘરમાં જે અવેલેબલ હોય, રોટલી, પરાઠા, ભાખરી, રાઈસ અથવા તો બ્રેડ, બધાની સાથે સરસ લાગે એવી વટાણા અને બદામની કરી તૈયાર છે. તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.